તો ચાલો બાળકો હવે આપણે નવી સૃષ્ટિને જોઈએ છીએ, પ્રોટિસ્ટા સૃષ્ટિ. બરોબર, પ્રોટિસ્ટા એ એક કોષી સુકોષ કહેવાય છે, બધાને ખબર છે. અને મોટા ભાગે જલીય હોય છે, આ બધા પ્રાણીઓ મોટા ભાગે જલીય, અમુક સ્થળીય પણ હોય છે પણ મોટા ભાગે જલીય હોય છે. આ સૃષ્ટિના સભ્યો વનસ્પતિ પ્રાણી અને ફૂગ સાથે લિંક ધરાવે છે, લિંક બનાવે છે, એની સાથે લિંક બનાવીને જોડતી કરે છે. આ સૃષ્ટિના સભ્યો વનસ્પતિ પ્રાણી અને ફૂગની સાથે જોડતી કડી બનાવે છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને પટલ રહિત પટલ સહિતની અંગિકાઓ ધરાવે છે. બરોબર, તો આ સૃષ્ટિના સભ્યો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને પટલ યુક્ત અંગિકાઓ ધરાવે છે. અને આમાં લિંગી પ્રજનન કેવી રીતે થશે? કોષીય જોડાણ, કોષીય જોડાણ અને યુગ્મન નિર્માણ દ્વારા લિંગી પ્રજનન થાય. પ્રોટિસ્ટામાં લિંગી પ્રજનન કોના દ્વારા થશે? કોષીય જોડાણ અને યુગ્મન નિર્માણ દ્વારા લિંગી પ્રજનન થાય. અને અલિંગી પ્રજનન એ દ્વિભાજન ને બહુભાજન ને એ બધી રીતે અલિંગી પ્રજનન થાય. બરોબર, તો પ્રોટિસ્ટા એક કોષી સુકોષ કેન્દ્રી છે, મોટા ભાગે જલીય હોય છે, ક્યારેક સ્થળીય પણ હોય, એના એક્ઝામ્પલ હશે. આ સૃષ્ટિના સભ્યો વનસ્પતિ પ્રાણી ને ફૂગની સાથે જોડતી કડી બનાવે છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને પટલ યુક્ત અંગિકાઓ ધરાવે છે. કોષીય જોડાણ અને યુગ્મન નિર્માણ દ્વારા લૈંગિક પ્રજનન કરે અને અલિંગી પ્રજનન દ્વિભાજન બહુભાજન બીજાણુ નિર્માણ એના દ્વારા અલિંગી પ્રજનન કરતા. બરોબર, હાલ હવે આના પ્રકાર જોઈએ. આપણે પ્રકાશમપેશી, મૃતોપજીવી અને પરોપજીવી વિષમપોષી અને પ્રાણી સમ ત્રણ પ્રકારની પોષણ પદ્ધતિ પ્રોટિસ્ટામાં જોવા મળે. પ્રકાશમપેશી પોષણ પદ્ધતિ, મૃતોપજીવી પોષણ પદ્ધતિ, પરોપજીવી પોષણ પદ્ધતિ, પ્રાણી સમ પોષણ પદ્ધતિ અથવા વિષમપોષી પોષણ પદ્ધતિ, ત્રણ પ્રકારની પ્રોટિસ્ટા હોય. હવે પ્રકાશમપેશી પ્રોટિસ્ટા કોણ કોણ છે? ક્રાઇઝોફાઇટ, ડાયનોફ્લેજેલેટ, યુગેના. ક્રાઇઝોફાઇટ, ડાયનોફ્લેજેલેટ, યુગેના એ પ્રકાશમપેશી છે. મૃતોપજીવીમાં સ્લાઇમ બોર્ડ આવશે. પરોપજીવી વિષમપોષી અથવા પ્રાણી સમ ની અંદર આવશે તમારે પ્રોટોઝો. આમ તો આ મૃતોપજીવી વિષમપોષી છે, મૃતોપજીવી જે છે એ કઈ છે? તમારી વિષમપોષી, વિષમપોષી. તો વિષમપોષી મૃતોપજીવીમાં સ્લાઇમ બોર્ડ, વિષમપોષી પરોપજીવી અથવા પ્રાણી સમ ની અંદર પ્રોટોઝો. રેડી, હવે આપણે વાત કરીએ ક્રાઇઝોફાઇટ ની. તો પ્રકાશમપેશીમાં કોણ છે? ડાયનોફ્લેજેલેટ, ડાયટમ્સ ને ક્રાઇઝોફાઇટ, ડાયનોફ્લેજેલેટ અને યુગ્લિના ત્રણ તમારે પ્રકાશસંશ્લેષી છે. તેમાં પ્રકાશસંશ્લેષીમાં પહેલો આપણે જોઈએ ક્રાઇઝોફાઇટ. ક્રાઇઝોફાઇટની અંદર કોણ કોણ આવે છે? ડાયટમ્સ અને ડેસ્મિડ્સ આવે. ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એ ક્રાઇઝોફાઇટમાં આવે છે. અને ડેસ્મિડ્સ ને ગોલ્ડન આલ્ગી પણ કહેવાય છે. ડેસ્મિડ ને શું કહેવાય છે? ગોલ્ડન આલ્ગી. અને જે મીઠા પાણી ખારા પાણી બંનેમાં જોવા મળે, ક્રાઇઝોફાઇટ જે મીઠા પાણી ખારા પાણી બંનેમાં હોય અને સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે. બરોબર, એટલે સમુદ્રમાં પ્રકાશસંશ્લેષણ કરીને ખોરાક પોતાનો તૈયાર કરે છે, મુખ્ય ઉત્પાદકો છે. નિષ્ક્રિય રીતે પાણીમાં તરતા એટલે એ પ્લેન્કટોનિક હોય છે. બરોબર, ક્રાઇઝોફાઇટ કેવા હોય છે? પ્લેન્કટોનિક હોય છે, નિષ્ક્રિય રીતે પાણીમાં તરે છે. મતલબ એમ કે કશા હોતી નથી, ક્રાઇઝોફાઇટમાં કશા હોતી નથી, નિષ્ક્રિય રીતે પાણીમાં તરતા હોય છે, પ્લેન્કટોનિક હોય છે. અને તેની શરીરની રચના સોફ્ટ બોક્સ જેવી હોય છે. ક્રાઇઝોફાઇટ ની શરીરની રચના કેવી હોય છે? સોફ્ટ બોક્સ જેવી હોય છે. એટલે કે એકબીજા ઉપર સાબુદાનીની જેમ રહેલા કવચો આવેલા હોય છે. ક્રાઇઝોફાઇટ્સ માં એકબીજા ઉપર સાબુદાનીની જેમ રહેલા કવચો આવેલા હોય છે અને એની ઉપર કોષ દિવાલ જે છે સિલિકાની રહેલી હોય છે. ક્રાઇઝોફાઇટમાં કોષ દિવાલ છે ને રહેલી છે સિલિકાની. અને આ સિલિકા ને લીધે તૂટી શકતી નથી, કોષ દિવાલ ઇનડિસ્ટ્રક્ટિબલ હોય છે, તૂટી ન શકે તેવી હોય છે. અને એટલા માટે જ જ્યારે ડાયનોફ્લેજેલેટનું જ્યારે ડાયટમ્સનું મૃત્યુ થાય, જ્યારે ડાયટમ્સનું મૃત્યુ થાય, ડાયટમ્સની કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે? સિલિકાની બનેલી છે. અને એટલા માટે ઇનડિસ્ટ્રક્ટિબલ છે, તૂટી ના શકે તેવી હોય છે. અને એટલા માટે જ્યારે ડાયટમ્સનું મૃત્યુ થાય ત્યારે શું બનાવે છે? ડાયટોમેશિયસ અર્થ બનાવે. શું બનાવે છે? ડાયટોમેશિયસ અર્થ. અને આ ડાયટોમેશિયસ અર્થ જે છે પોલિશિંગ કરવામાં મદદ કરે છે, ફિલ્ટ્રેશનમાં મદદ કરે છે, સિરપના ઉત્પાદનમાં મદદ કરે છે, ટૂથપેસ્ટના ઉત્પાદનમાં મદદ કરે છે અને સાઉન્ડ પ્રૂફ ઓરડા બનાવવામાં મદદ કરે છે. બરોબર, તો ક્રાઇઝોફાઇટ્સ એટલે કે ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એટલે કે ગોલ્ડન આલ્ગી. બરોબર, ક્રાઇઝોફાઇટમાં બે સજીવ આવશે, ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. ડેસ્મિડનું બીજું નામ છે ગોલ્ડન આલ્ગી. મીઠા પાણી ખારા પાણી બંનેમાં જોવા મળે, સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે. નિષ્ક્રિય રીતે પાણીમાં તરે છે કારણ કે કશા ધરાવતા નથી, પ્લેન્કટોનિક હોય છે, સોફ્ટ બોક્સ ધરાવે છે એટલે એકબીજા પર સાબુદાનીની જેમ રહેલા કવચો એની પર આવેલા હોય છે. કોષ દિવાલ સિલિકાની બને છે જે તૂટી ન શકે અને એટલા માટે જયારે મૃત્યુ થાય ત્યારે ડાયટોમેશિયસ અર્થ બનાવે છે. ડાયટોમેશિયસ અર્થ ફિલ્ટ્રેશન, પોલિશિંગ, સિરપ નિર્માણ, ટૂથપેસ્ટ નિર્માણ અને સાઉન્ડ પ્રૂફ ઓરડા બનાવવામાં મદદ કરે છે. અને જયારે આની અંદર રંજક દ્રવ્યો ક્યાં રહેલા છે? ક્રાઇઝોફાઇટમાં ક્યાં રંજક દ્રવ્યો છે? ક્રાઇઝોફાઇટની અંદર ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટિનોઇડ ને ફ્યુકોઝેન્થિન રહેલા હોય છે. ક્રાઇઝોફાઇટમાં ક્યાં રંજક દ્રવ્યો છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટિનોઇડ અને ફ્યુકોઝેન્થિન નામના રંજક દ્રવ્યો રહેલા છે. એટલા માટે ગોલ્ડન રંગની દેખાય છે. આ કેરોટિનોઇડ ને ફ્યુકોઝેન્થિન હોવાથી તે કેવી દેખાય છે? ગોલ્ડન રંગની દેખાય છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટિનોઇડ ને ફ્યુકોઝેન્થિન રહેલા હોય છે. અને પ્રજનન જયારે કરે, ક્રાઇઝોફાઇટ જયારે પ્રજનન કરે ત્યારે શું બનાવે છે? ઓક્સોસ્પોર બનાવે છે. ક્રાઇઝોફાઇટ જયારે પ્રજનન કરે ત્યારે શું બનાવે છે? ઓક્સોસ્પોર બનાવે છે. જયારે બ્લુ ગ્રીન આલ્ગી, અને પ્રાણી પહેલાના વિડીયોમાં બ્લુ ગ્રીન આલ્ગી જોયો ને, બ્લુ ગ્રીન આલ્ગી જયારે પ્રજનન કરે ત્યારે શું બનાવે છે? હર્મોગોનિયા બનાવે છે. બરોબર, બ્લુ ગ્રીન આલ્ગી જયારે પ્રજનન કરે ત્યારે શું બનાવે? હર્મોગોનિયા. અને ક્રાઇઝોફાઇટ જયારે પ્રજનન કરે ત્યારે શું બનાવે છે? ઓક્સોસ્પોર બનાવે છે, વચગાળાની અવસ્થા. બરોબર,
ક્રાઇઝોફાઇટના પ્રજનન દરમિયાન બનતી વજરાની અવસ્થા કઈ છે ઓક્ઝોસ્પોર અને બ્લુ ગ્રીન આલ્ગીના પ્રજનન દરમિયાન બનતી વજરાની અવસ્થા કઈ છે ફોર્મોગોની રેડી હવે ડાયનોફ્લેજેલેટની વાત કરીએ ડાયનોફ્લેજેલેટ ફક્ત ખારા પાણીમાં જોવા મળે ક્યારેક મીઠા પાણીમાં જોવા ન મળે આ ખારા પાણી મીઠા પાણી બેમાં જોવા મળે આ ફક્ત ખારા પાણીમાં જોવા મળે પ્રકાશ સંશ્લેષી છે લીલા બદામી લાલ રંગના હોઈ શકે છે આ ગોલ્ડન રંગના છે બરોબર આ લીલા બદામી લાલ રંગના છે કોના આધારે રંજક દ્રવ્ય આધારે જે પ્રકારનું રંજક દ્રવ્ય હોય એ મુજબના ડાયનોફ્લેજેલેટ હોય બરોબર અને કોષ દિવાલ એ સેલ્યુલોઝની સખત પ્લેટ્સને બનેલી હોય છે ડાયનોફ્લેજેલેટની કોષ દિવાલ કેવી હોય છે સેલ્યુલોઝની સખત પ્લેટ્સને બનેલી હોય છે બે કશા ધરાવે છે કાયમ કશા હોય અને બીજી અનુપ્રસ્થ કશા હોય જે સેલ્યુલોઝની પ્લેટની વચ્ચે ખાંચ આવેલી હોય સેલ્યુલોઝની સખત પ્લેટની વચ્ચે ખાંચ આવેલી હોય એમાં બે કશાઓ રહેલી હોય છે સેલ્યુલોઝની સખત પ્લેટની વચ્ચે ખાંચ આવેલી છે જેમાં બે કશાઓ છે એક કશા અનુપ્રસ્થ રીતે રહેલી છે એક કશા જે છે આયામ રીતે રહેલી હોય છે રેડી અને ડાયનોફ્લેજેલેટ જે છે એની અંદર એક એક્ઝામ્પલ આવે છે ગોનિયા લેક્સ ડાયનોફ્લેજેલેટમાં એક એક્ઝામ્પલ કયો આવે છે ગોનિયા લેક્સ આવે છે ગોનિયા લેક્સ એ લાલ રંગનું ડાયનોફ્લેજેલેટ છે ગોનિયા લેક્સ કેવું છે લાલ રંગનું ડાયનોફ્લેજેલેટ છે અને એ જયારે વારંવાર વિભાજન કરે છે ગોનિયા લેક્સ જયારે બહુ વિભાજન કરે ત્યારે સમુદ્ર કેવો દેખાય છે લાલ રંગનો દેખાય છે ગોનિયા લેક્સ જયારે વારંવાર વિભાજન કરે ત્યારે સમુદ્ર આખો લાલ રંગનો દેખાય છે અને આ ઘટનાને રેડ ટાઇડ્સ કહેવાય છે એને શું કહેવાય છે રેડ ટાઇડ્સ હવે જયારે ગોનિયા લેક્સ વારંવાર વિભાજન કરે ગોનિયા લેક્સ જયારે વારંવાર વિભાજન કરે ત્યારે એ લાલ રંગનો સમુદ્ર બનાવી દે ત્યારે એ સમુદ્રમાં ન્યુરોટોક્સિન નો સ્ત્રાવ કરે છે કોનો સ્ત્રાવ કરે છે ન્યુરોટોક્સિન આ ન્યુરોટોક્સિન માછલી જો પી જાય આ ન્યુરોટોક્સિન જો માછલી પી જાય તો એ ન્યુરોટોક્સિન માછલીના શરીરમાં જમા થઈ જાય ન્યુરોટોક્સિન ક્યાં જમા થઈ જાય છે માછલીના શરીરમાં જમા થઈ જાય અને એવી માછલીને જો કોઈ માનવ ખાય એવી માછલીને જો કોઈ માનવ ખાય તો માનવને કઈ બીમારી થાય છે પેરાલાઇટિક શેલફિશ પોઈઝનિંગ થાય છે પીએસપી થાય શું થાય છે પીએસપી પીએસપી એટલે કે પેરાલાઇટિક શેલફિશ પોઈઝનિંગ એ કોના દ્વારા થશે ડાયનોફ્લેજેલેટ દ્વારા થાય બરોબર જો જ્યારે ગોનિયા લેક્સ વારંવાર વિભાજન કરે ત્યારે સમુદ્રને લાલ રંગો બનાવી દે છે અને સમુદ્રના લાલ રંગનો બનાવે ત્યારે સમુદ્રમાં ન્યુરોટોક્સિનનો સ્ત્રાવ કરે છે આ ન્યુરોટોક્સિન જો કોઈ માછલી દ્વારા પી જવામાં આવે તો એ ન્યુરોટોક્સિન માછલીના શરીરમાં જમા થઈ જાય છે અને આવી માછલીને કોઈ માનવ ખાય તો માનવને પેરાલાઇટિક શેલફિશ પોઈઝનિંગ થાય છે બરોબર હવે ગોનિયા લેક્સ અને નોક્ટિલુકા એ બે ડાયનોફ્લેજેલેટના એક્ઝામ્પલ છે ડાયનોફ્લેજેલેટના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે ડાયટ ગોનિયા લેક્સ અને નોક્ટિલુકા અને બીજું કે ડાયનોફ્લેજેલેટ જે છે જૈવ પ્રદીપ્તિ દર્શાવે છે ડાયનોફ્લેજેલેટ શું દર્શાવે છે જૈવ પ્રદીપ્તિ દર્શાવે છે ડાયનોફ્લેજેલેટ જૈવ પ્રદીપ્તિ પ્રાણી સૃષ્ટિમાં ટીનોફોરા જૈવ પ્રદીપ્તિ દર્શાવે આપણે પ્રોટિસ્ટાની અંદર ડાયનોફ્લેજેલેટ છે જૈવ પ્રદીપ્તિ દર્શાવે છે બાયો ઇલ્યુમિનેશન દર્શાવે અને એટલા માટે જઈને એને ફાયર આલ્ગી કહેવાય છે શું કહે છે ફાયર આલ્ગી ફાયર આલ્ગી કહેવાય છે ડાયનોફ્લેજેલેટને શું કહે છે ફાયર આલ્ગી કહેવાય છે અને ડાયનોફ્લેજેલેટનું જે કોષ કેન્દ્ર જે છે એ મીઝોકેરિયોન્ટિક અવસ્થામાં હોય છે ડાયનોફ્લેજેલેટનું કોષ કેન્દ્ર જે છે એ કઈ અવસ્થામાં હોય છે મીઝોકેરિયોન્ટિક અવસ્થામાં હોય છે મીઝોકેરિયોન્ટિક અવસ્થામાં હોય છે એટલે કે જયારે એની અંદર કોષ વિભાજન થાય ડાયનોફ્લેજેલેટમાં જયારે કોષ વિભાજન થાય ત્યારે તારા કેન્દ્રો કોષ કેન્દ્ર પટલની અંદરની બાજુએ જ રહેલા તારા કેન્દ્રો ક્યાં રહેલા હોય કોષ કેન્દ્ર પટલની અંદરની બાજુએ બરોબર અને આ અવસ્થાને શું કહે છે મીઝોકેરિયોન્ટિક અવસ્થા કહેવાય છે ડાયનોફ્લેજેલેટનું કોષ કેન્દ્ર વિભાજન જયારે થાય ત્યારે કઈ અવસ્થા કહેવાય છે મીઝોકેરિયોન્ટિક અવસ્થા કહેવાય છે અને ડાયનોફ્લેજેલેટને ફાયર આલ્ગી કહેવાય છે કારણ કે જૈવ પ્રદીપ્તિ દર્શાવે છે બરોબર તો મીઝોકેરિયોન તમે કહો તો પણ ચાલે ડાયનોફ્લેજેલેટમાં શું જોવા મળે છે મીઝોકેરિયોન્ટિક અવસ્થા જોવા મળે છે રેડી એક પ્રકારનું અસંભાજન છે આ એક પ્રકારનું કેવું વિભાજન છે અસંભાજન કે જેમાં તારા કેન્દ્રો કોષ કેન્દ્ર પટલની અંદર રહેલા બરોબર હાલો તો આ થયું ડાયનોફ્લેજેલેટ નું વર્ણન પછી બીજું જોઈએ સ્લાઇમ મોલ્ડ બરોબર હા સોરી પેલા યુગ્લિનોઇડ આવશે ડાયનોફ્લેજેલેટ એવું કહે યુગ્લિનોઇડ યુગ્લિનોઇડ ફક્ત મીઠા પાણીમાં જોવા મળે જો ડાયનોફ્લેજેલેટ ફક્ત ખારા પાણીમાં ગોલ્ડન આલ્ગી એટલે કે ક્રાઇઝોફાઇટ એ ખારા પાણી મીઠા પાણી બેમાં બરોબર ક્રાઇઝોફાઇટ એ ખારા પાણી મીઠા પાણી બંનેમાં ડાયનોફ્લેજેલેટ ફક્ત ખારા પાણીમાં યુગ્લિના ફક્ત મીઠા પાણીમાં એમાં સ્થગિત પાણીમાં વધારે પડતું જોવા મળે સ્થગિત પાણી પાણીના ટાંકાઓની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે બરોબર યુગ્લિનોઇડમાં કોષ દિવાલ હોતી નથી અને પ્રોટીનનું પેલિકલ બનેલું હોય છે પ્રોટીનનું સ્તર હોય જેને શું કહેવાય છે પેલિકલ અને એટલા માટે તેનું શરીર કેવું હોય છે સ્થિતિસ્થાપક હોય છે યુગ્લિનાનું શરીર સ્થિતિસ્થાપક કેમ હોય છે કારણ કે અંદર કોષ દિવાલ હોતી નથી અને પ્રોટીનનું બનેલું પેલિકલનું સ્તર આવેલું હોય છે એની અંદર બે કશા આવેલી હોય છે એક નાની કશા હોય ને એક મોટી કશા હોય મોટી કશા લાંબી નાની કશા તે ટૂંકી હોય બરોબર આની અંદર બે કશા સરખી હોય ડાયનોફ્લેજેલેટમાં બંને કશા કેવી હશે સરખી જ્યારે યુગ્લિનામાં બંને કશા અસમાન કદની હોય છે હવે જયારે પ્રકાશની હાજરી હોય ત્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરે યુગ્લિના જયારે પ્રકાશની હાજરી હોય ત્યારે શું કરશે પ્રકાશ સંશ્લેષણ અને જયારે પ્રકાશનો અભાવ હોય ત્યારે એ શું કરે છે પ્રાણીસમ પોષણ દર્શાવે છે યુગ્લિના જયારે પ્રકાશની હાજરી હોય ત્યારે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ દર્શાવે છે અને જયારે પ્રકાશનો અભાવ હોય ત્યારે પ્રાણીસમ પોષણ પદ્ધતિ દર્શાવે છે યુગ્લિના પ્રકાશની હાજરીમાં
પ્રકાશ સંલેષી છે અને પ્રકાશના અભાવમાં પ્રાણી સમજે, એટલા માટે જઈને વનસ્પતિને પ્રાણીને જોડતી કરી છે. યુગલીને કોને કોને જોડે છે? વનસ્પતિને પ્રાણીને જોડતી કરી છે. અને એમાં વનસ્પતિને સમાન રંજક દ્રવ્ય રહેલા હોય છે. યુગલીનામાં વનસ્પતિને સમાન રંજક દ્રવ્ય રહેલા છે અને યુગલીનામાં આકુંચક રસ્તાની પણ આવેલી હોય છે. યુગલીનામાં આકુંચક રસ્તાની પણ આવેલી હોય છે. આ જેવી યુગલીનોઇડ્સ. હવે વાત કરીએ અહીંયા સ્લાઇમ મોલ્ડ ની. સ્લાઇમ મોલ્ડ જે છે એ મૃતોપજીવી જીવન દર્શાવે છે. સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી જીવન દર્શાવે છે. અને સ્લાઇમ મોલ્ડ જયારે ખોરાકની હાજરી હોય, જયારે ખોરાકની હાજરી હોય ત્યારે સ્લાઇમ મોલ્ડ એક બહુકોષ કેન્દ્રીય સ્થિતિ દર્શાવે છે, જેને પ્લાઝ્મોડિયમ કહેવાય છે. સ્લાઇમ મોલ્ડ ખોરાકની હાજરી હોય ત્યારે બહુકોષ કેન્દ્રીય સ્થિતિ દર્શાવે છે, જેને પ્લાઝ્મોડિયમ કહેવાય છે. પ્લાઝ્મોડિયમ શું છે? કોષ દિવાલ રહિત બહુકોષ કેન્દ્રીય સ્થિતિ છે. પ્લાઝ્મોડિયમ શું છે? કોષ દિવાલ રહિત બહુકોષ કેન્દ્રીય સ્થિતિ છે. અને પ્લાઝ્મોડિયમ ક્યારે બને છે? જયારે ખોરાકની પૂરતી હાજરી હોય ત્યારે. આ પ્લાઝ્મોડિયમ જે છે સડતા પર્ણો અને ડાળીઓ ઉપર અમેબોઇડ ગતિ કરે છે. પ્લાઝ્મોડિયમ શું કરે છે? પ્લાઝ્મોડિયમ સડેલા પાંદડા હોય, સડેલી ડાળીઓ હોય એની ઉપર શું કરે છે? અમેબોઇડ ગતિ કરે છે જયારે ખોરાકની હાજરી હોય ત્યારે. અને બહુ મોટો બનતો જાય છે. આ પ્લાઝ્મોડિયમ જે છે એ ખૂબ જ મોટો બનતો જાય છે. પણ જયારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, એટલે કે આ ખોરાક ખોરાક બધો ગેરહાજર થઈએ, સડતા પર્ણા પર્ણો હોય ખાલી થઈ જાય, ડાળીઓ હોય ખાલી થઈ જાય, ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ પ્લાઝ્મોડિયમ જે છે શું બનાવે છે? ફળકાય બનાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ ફળકાય બનાવે છે અને આ ફળકાયની ટોચ ઉપર બીજાણુ બને છે અને બીજાણુ કોષ દિવાલ વાળા હોય છે. બીજાણુ કેવો હોય છે? કોષ દિવાલ વાળા હોય છે. જો સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી જીવન દર્શાવે છે. સ્લાઇમ મોલ્ડ જયારે ખોરાકની ખૂબ બધી હાજરી હોય ત્યારે પ્લાઝ્મોડિયમ બનાવે છે, જે કોષ દિવાલ વગરની બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ છે. આ પ્લાઝ્મોડિયમ સડતા પર્ણો અને સડેલી ડાળીઓ ઉપર કૂટપાતની મદદથી ગતિ કરતો હોય, પરંતુ જયારે ખોરાકની ગેરહાજરી થઈ જાય ત્યારે આ સ્લાઇમ મોલ્ડ જે છે ફળકાય બનાવે છે અને ફળકાની ટોચ ઉપર બીજાણુ બને છે અને બીજાણુની ઉપર કોષ દિવાલ રહેલી હોય છે. આ બીજાણુઓ હવામાં ઉડી જાય છે અને ઘણા સમય સુધી જીવતા રહે છે. આ બીજાણુ ઘણા બધા સમય સુધી જીવે છે અને હવામાં ઉડે છે અને અનુકૂળ સ્થિતિમાં ફરીવાર પાછા અંકુરિત થઈ જાય છે. આ બીજાણુ અનુકૂળ સ્થિતિમાં ફરીવાર પાછા અંકુરિત થઈ જાય છે. અને સ્લાઇમ મોલ્ડનું એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે એનું ફાઇઝારમ. ઉદાહરણ કયું છે? ફાઇઝારમ. સ્લાઇમ મોલ્ડનું એક્ઝામ્પલ છે ફાઇઝારમ. રેડી? તો આ થઈ ગયું સ્લાઇમ મોલ્ડનું વર્ણન. હવે આની પછી આપણે પ્રોટોઝોઆ જોઈશું અને પ્રોટોઝોઆ જોયા પછી આપણે ફૂગ સૃષ્ટિ ચાલુ કરી દઈશું. ઓકે, તો બાળકો હવે આપણે પ્રોટોઝુઆ એટલે કે પ્રજીવને જોઈએ છીએ. બરાબર? પ્રજીવ જે છે એ પ્રાણીઓના સૌથી જૂના સગા છે. પ્રિમિટિવ રિલેટિવ્સ ઓફ એનિમલ્સ. બરાબર? સૌથી જૂના સગા છે પ્રાણીઓ, એટલે કે આપણે પ્રાણીઓના સૌથી જૂના રિલેટિવ્સ કોણ છે? પ્રોટોઝુઆ છે, પ્રજીવ. બરાબર? કે વિષમપોષી હોય, ભક્ષક હોય, પરોપજીવી પણ હોઈ શકે છે. વિષમપોષી હોઈ શકે છે, ભક્ષક હોઈ શકે છે અને પરોપજીવી પણ હોઈ શકે છે. અને પ્રચલન અંગોના આધારે, આ ખાસ યાદ રાખો, પ્રચલન અંગોના આધારે એના ચાર પ્રકાર પડે છે. બરોબર? પ્રચલન અંગોના આધારે પ્રજીવના કેટલા પ્રકાર પડે છે? ચાર. અમેબોઇડ પ્રજીવ, સીડિયેટ પ્રજીવ, પ્લેજેલેટ પ્રજીવ અને સ્પોરોઝોઆ પ્રજીવ. બરોબર? પ્રચલન અંગોના આધારે પ્રજીવના કેટલા પ્રકાર પડે છે? ચાર. અમેબોઇડ, સીડિયેટા, ફ્લેજેલેટા અથવા ઝૂ ફ્લેજેલેટા અને સ્પોરોઝોઆ. ચાર પ્રકાર કોના આધારે પડ્યા છે? પ્રજીવોના પ્રચલન અંગોના આધારે એના ચાર પ્રકારો પડે છે. હવે અમેબોઇડ પ્રજીવ જોઈએ તો અમેબોઇડ પ્રોટોઝોઆ જે છે એ કૂટપાતની મદદથી પ્રચલન કરે છે. અમેબોઇડ પ્રજીવ કોના મદદથી પ્રચલન કરે છે? કૂટપાતની મદદથી. અને કૂટપાત બનાવવામાં કોણ મદદ કરે છે? કૂટપાત બનાવવામાં કોષ રસની અંદર રહેલા માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રોફિલામેન્ટ મદદ કરે છે. બરોબર? કૂટપાત બનાવવામાં અમીબા હોય, અમીબાની અંદર કૂટપાત બનાવવામાં કોણ મદદ કરે છે? કોષ રસની અંદર રહેલા માઇક્રોટ્યુબ્યુલ્સ અને માઇક્રોફિલામેન્ટ. તમને ખ્યાલ હોય તો ચેપ્ટર 8 ની અંદર કોષરસ કંકાલ આવે છે. કોષરસ કંકાલની અંદર માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોફિલામેન્ટ, ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ નામની રચના આવે. એમાં માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોફિલામેન્ટ છે એ કૂટપાત બનાવવા માટે થઈને મદદ કરે છે. માઇક્રોટ્યુબ્યુલ અને માઇક્રોફિલામેન્ટ છે એ કૂટપાત બનાવવા માટે થઈને મદદ કરે છે. અને મીઠા પાણીમાં જોવા મળે, ખારા પાણીમાં જોવા મળે અને ભીની જમીન ઉપર પણ જોવા મળે છે. અમેબોઇડ પ્રોટોઝોઆ ક્યાં જોવા મળે? મીઠા પાણી, ખારા પાણી અને ભીની જમીન ઉપર જોવા મળે. અને સમુદ્રમાં જે જોવા મળતા હોય ને અમેબોઇડ પ્રોટોઝોઆ, એની ઉપર સિલિકાનું સ્તર જોવા મળે છે. જે અમેબોઇડ પ્રોટોઝોઆ સમુદ્રમાં જોવા મળે છે, જે અમેબોઇડ પ્રોટોઝોઆ સમુદ્રમાં જોવા મળે તેના ઉપર શું જોવા મળે છે? સિલિકાનું સ્તર જોવા મળે છે. એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, જે અમેબિયાસિસ કરે છે, એટલે કે અમેબિક મરડો થાય છે. એન્ટામીબા કોલાઈ એ પ્રાણીઓના પાચન તંત્રમાં સહજીવન ગુજારે છે. એન્ટામીબા કોલાઈ પ્રાણીઓના પાચન તંત્રમાં સહજીવન ગુજારે. આને શોર્ટમાં ઈ કોલાઈ, આને શોર્ટમાં શું લખાય? ઈ કોલાઈ. ઇસ્ટેરેશિયા કોલાઈ ની શોર્ટમાં શું લખાય? ઈ કોલાઈ. તો ઇસ્ટેરેશિયા કોલાઈ એક બેક્ટેરિયા છે અને એન્ટામીબા કોલાઈ એક જે છે શું થયું? પ્રજીવ. બરાબર? તો એન્ટામીબા કોલાઈ પ્રાણીના પાચન તંત્રમાં સહજીવી જોવા મળે છે. અને એન્ટામીબા જિંજીવાલિસ એ દાંતમાં રસી કરે છે. અને સાદુ અમીબા, સાદુ અમીબા જે છે એ
અને એક્ઝામ્પલ બરોબર. તો અમે પણ પ્રોટોઝોઆના કેટલા એક્ઝામ્પલ લઈએ, એન્ટા મીબા હિસ્ટોલાઇટિકા જે એમેબિયાસિસ કરે છે, એન્ટા મીબા કોલાઈ જે પ્રાણીના પાચન તંત્રમાં સહજીવી તરીકે જોવા મળે છે, એન્ટા મીબા કોલાઈ ની શોર્ટમાં ઈ કોલાઈ લખાય, ઇસ્ચેરિશિયા કોલાઈ ની શોર્ટમાં ઈ કોલાઈ લખાય, ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયા છે, એન્ટા મીબા કોલાઈ પ્રજીવ છે, એન્ટા મીબા જિંજીવાલી દાંતમાં રસી કરે છે, અમીબા છે અમીબા બરોબર. તો આ થઈ ગયું અમેબોઇડ પ્રોટોઝોઆ કે જે કૂટપાદની મદદથી પ્રજનન કરે. બીજું છે, હા એક વાત કરીએ કે અમેબોઇડ પ્રોટોઝોઆમાં આકુંચક રસધાની જોવા મળે છે અને એમાં પ્રજનન બે રીતે જોવા મળે, લિંગી પ્રજનન લિંગી પ્રજનન. લિંગી પ્રજનન સરળ દ્વિભાજન દ્વારા, બહુભાજન દ્વારા, બીજાણુ નિર્માણ દ્વારા જોવા મળે. અમીબામાં પ્રજનન કેવી રીતે જોવા મળશે? સરળ દ્વિભાજન, બહુભાજન અને બીજાણુ નિર્માણ. અને લિંગી પ્રજનન કેવી રીતે જોવા મળશે? કોષીય જોડાણ દ્વારા લિંગી પ્રજનન જોવા મળે છે. હવે વાત કરીએ સિરિયેટ એટલે કે પક્ષમધારી પ્રોટોઝોઆ, તો એનું એક્ઝામ્પલ છે પેરામીશિયમ. એમાં બે કોષ કેન્દ્ર જોવા મળે, નાનું કોષ કેન્દ્ર પ્રજનન માટે મદદ કરે, મોટું કોષ કેન્દ્ર છે ચયાપચય માટે મદદ કરતું હોય છે. પેરામીશિયમમાં બે કોષ કેન્દ્ર હોય, નાનું કોષ કેન્દ્ર પ્રજનનમાં મદદ કરે, મોટું કોષ કેન્દ્ર ચયાપચયમાં મદદ કરતું હોય. અને એની અંદર મુખ જે છે એમાં કંઠ નળી જેવો વિસ્તાર રહેલો હોય છે જેને ગલેટ કહેવાય છે, તો ફેરિંગ જેવો વિસ્તાર રહેલો છે જેને ગલેટ કહે છે. આપણા આપણા મુખની અંદર કંઠ નળી છે એમ પેરામીશિયમ પાસે કંઠ નળી જેવો વિસ્તાર છે જેને ગલેટ કહેવાય છે બરોબર. હવે પેરામીશિયમના શરીર ઉપર પક્ષમાં આવેલા છે, એ પક્ષમાં શેમાં મદદ કરે છે? ખોરાક ગ્રહણ પ્રજનન પ્રચલન સંવેદના ઘડવામાં મદદ કરતા હોય. પેરામીશિયમના શરીર ઉપર આવેલા પક્ષમાં ખોરાક ગ્રહણ પ્રજનન પ્રચલન અને સંવેદના ઘડવામાં મદદ કરે છે. પેરામીશિયમમાં રક્ષણ માટે થઈને કઈ અંગિકા છે? પેરામીશિયમમાં રક્ષણ માટે થઈને ટ્રાયકોસિસ્ટ આવે છે. પેરામીશિયમમાં રક્ષણ માટે થઈને ટ્રાયકોસિસ્ટ આવે છે. અને આશ્રુતિ નિયમન માટે થઈને, આશ્રુતિ નિયમ માટે થઈને આકુંચક રસધાની આવેલી છે. પેરામીશિયમમાં આશ્રુતિ નિયમ માટે નિયમન માટે આકુંચક રસધાની છે. અને પેરામીશિયમનું પ્રજનન બે રીતે થશે, અલિંગી પ્રજનન લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અનુપ્રસ્થ વિભાજન દ્વારા અને લિંગી પ્રજનન જેથી કોન્જ્યુગેશન એટલે કે સંયુગ્મન દ્વારા થાય. કોન્જ્યુગેશન એટલે કે સંયુગ્મન વડે એનું લિંગી પ્રજનન જોવા મળે છે. રેડી? તો આ થઈ ગયું સિલિએટા એટલે કે પક્ષમધારી પ્રોટોઝોઆનું વર્ણન. હવે નેક્સ્ટ જોઈએ ફ્લેજેલેટા. ફ્લેજેલેટા એટલે કે કશાધારી પ્રોટોઝોઆ. આ મુક્તજીવી હોઈ શકે, પરોપજીવી પણ હોઈ શકે છે. અને એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? લિશ્મેનિયા ડોનોવન, લિશ્મેનિયા ટ્રોપિકા, ટ્રિપેનોસોમા ગેમ્બિયન્સી, ટ્રિપેનોસોમા ક્રુઝી, ટ્રાયકોમોનાસ વજાઇનાલિસ અને ટ્રાયકોનિમ્ફા. આટલા એક્ઝામ્પલ છે એ ફ્લેજેલેટા એટલે કે કશાધારી પ્રોટોઝોઆના એક્ઝામ્પલ છે. એમાં લિશ્મેનિયા ડોનોવાની કઈ બીમારી કરે છે? લિશ્મેનિયા ડોનોવાની કાલા આઝાર બીમારી કરે છે. લિશ્મેનિયા ટ્રોપિકા કઈ બીમારી કરે છે? ડેલી બોઇલ અથવા ટ્રોપિકલ લિશ્મેનિયાસિસ કરે છે. લિશ્મેનિયા ટ્રોપિકા કઈ બીમારી કરે છે? ડેલી બોઇલ અથવા ટ્રોપિકલ લિશ્મેનિયાસિસ, જે દિલ્હીના વિસ્તારોમાં બહુ સામાન્ય છે, મોઢાના આસપાસના વિસ્તારો ઉપર મૂળું જોવા મળે છે, અને ટ્રોપિકલ લિશ્મેનિયાસિસ કહેવાય અથવા ડેલી બોઇલ કહેવાય. ટ્રિપેનોસોમા ગેમ્બિયન્સી એ શું કરે છે? આફ્રિકન સ્લીપિંગ સિકનેસ કરે છે. આફ્રિકન સ્લીપિંગ સિકનેસમાં શું થાય કે ઊંઘવા જાગવાની આ ચેતાતંત્રની બીમારી. સ્લીપિંગ સિકનેસ કોની બીમારી છે? ચેતાતંત્રની બીમારી છે. એમાં ઊંઘવા જાગવાની પેટર્ન જે છે એ તમારી ચેન્જ થઈ જાય. વ્યક્તિને જયારે સુવાનું હોય ત્યારે જાગતો હોય, જાગવાનું હોય ત્યારે સુતો હોય બરોબર. એટલે સ્લીપિંગ પેટર્ન જે છે એ ચેન્જ થઈ જાય અને સ્લીપિંગ સિકનેસ કહેવાય છે. ટ્રિપેનોસોમા ગેમ્બિયન્સી એ આફ્રિકન સ્લીપિંગ સિકનેસ કરે છે. ટ્રિપેનોસોમા ક્રુઝી એ અમેરિકન સ્લીપિંગ સિકનેસ. ટૂંકમાં ટ્રિપેનોસોમા એ બે સ્લીપિંગ સિકનેસ કરવા માટે જવાબદાર છે. ટ્રિપેનોસોમા શેના માટે જવાબદાર છે? સ્લીપિંગ સિકનેસ માટે. હવે અમેરિકન સ્લીપિંગ સિકનેસ જે છે એ ટ્રિપેનોસોમા ક્રુઝી કરે છે. આ બીમારીનું બીજું નામ છે ચાગાસ ડિઝીઝ બરોબર. આ બીમારીનું બીજું નામ શું છે? ચાગાસ ડિઝીઝ. અમેરિકન સ્લીપિંગ સિકનેસ ને બીજી રીતે શું કહેવાય? ચાગાસ ડિઝીઝ કહેવાય. રેડી? બીજી વાત કરીએ ટ્રાયકોમોનાસ વજાઇનાલિસ જે છે એ ટ્રાયકોમોનિયાસિસ કરે છે. ટ્રાયકોમોનાસ વજાઇનાલિસ જે છે ટ્રાયકોમોનિયાસિસ કરે છે. આ એક પ્રકારની લિંગ સંકલિત લિંગ શું કહેવાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારી છે બરોબર. આ બીમારી કેવી છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારી છે. ટ્રાયકોમોનાસ વજાઇનાલિસ જે ટ્રાયકોમોનિયાસિસ કરે છે બીમારી. ટ્રાયકોમોનિયાસિસ કોના દ્વારા થાય? ટ્રાયકોમોનાસ વજાઇનાલિસ દ્વારા થાય. ટ્રાયકોનિમ્ફા એ એક પ્રકારનું સજીવ છે જે ઉધયના પાચન તંત્રમાં જોવા મળે છે અને એમાં સહજીવન ગુજારે. ઉધયના પાચન તંત્રમાં સહજીવન કોણ ગુજારે છે? ટ્રાયકોનિમ્ફા. અને ઉધયના પાચન તંત્રમાં રહીને શું કરે છે? સેલ્યુલોઝનું પાચન કરે છે. ઉધયના પાચન તંત્રમાં રહીને શું કરતું હોય? સેલ્યુલોઝનું પાચન કરતું હોય. ઉધય એટલે કે ટર્માઇટ. ટર્માઇટના પાચન તંત્રમાં કોણ સહજીવન ગુજારે છે? ગુજારે છે ટ્રાયકોનિમ્ફા બરોબર. અને એક પ્રકારનું ઝૂપ લેજે લેતા છે, કશાધારી પ્રોટોઝોઆ છે. રેડી? હાલ હવે કાલા આઝાર. કાલા આઝાર નું વાહક કોણ છે? સેન્ડ ફ્લાય. કાલા આઝાર નું વાહક છે સેન્ડ ફ્લાય. અને સ્લીપિંગ સિકનેસ નું વાહક કોણ છે? સીસી ફ્લાય. સ્લીપિંગ સિકનેસ બીમારી નું વાહક છે સીસી ફ્લાય. કાલા આઝાર નું વાહક છે સેન્ડ ફ્લાય. કાલા આઝાર બીમારી નું વાહક છે સેન્ડ ફ્લાય.
સ્લીપિંગ સિકનેસ બીમારીનો ભાગ છે સીસી ફ્લાય. રેડી, હાલો હવે વાત કરીએ છેલ્લો પ્રોટોઝોઆ સ્પોરોઝોઆ. બરાબર, સ્પોરોઝોઆ જે છે એમાં કોઈ પ્રચલન અંગો હોતું નથી. સ્પોરોઝોઆમાં આકુંચક રસધાની પણ જોવા મળતી નથી. સ્પોરોઝોઆમાં કોઈ પ્રચલન અંગો હોતા નથી. સ્પોરોઝોઆમાં આકુંચક રસધાની પણ હોતી નથી. સ્પોરોઝોઆનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ. સ્પોરોઝોઆનું એક્ઝામ્પલ છે પ્લાઝ્મોડિયમ, જે આપણને મેલેરિયા કરે. મેલેરિયા માટે કોણ જવાબદાર છે? સ્પોરોઝોઆનો પ્લાઝ્મોડિયમ. બરાબર, હવે આ પ્લાઝ્મોડિયમના બે યજમાન હોય છે. પ્રાથમિક યજમાન જે છે એ મચ્છર છે, અને ગૌણ યજમાન જે છે એ માનવ છે. માનવ છે પ્રાથમિક યજમાન મચ્છર, ગૌણ યજમાન જે છે માનવ. અને મચ્છર એ યજમાન હોવાની સાથે સાથે વાહક પણ છે. મચ્છર યજમાન હોવાની સાથે સાથે વાહક પણ છે. અને ગૌણ યજમાન માનવ શું કામ ગૌણ યજમાન છે? કારણ કે પ્લાઝ્મોડિયમ એ માનવની અંદર અલિંગી પ્રજનન કરે છે. અને મચ્છર શું કામ પ્રાથમિક યજમાન છે? કારણ કે પ્લાઝ્મોડિયમ એ મચ્છરના જીવનમાં લિંગી પ્રજનન કરે છે. બરાબર, મચ્છરમાં લિંગી પ્રજનન થાય એટલે એ પ્રાથમિક યજમાન, માનવમાં અલિંગી પ્રજનન થાય એટલે ગૌણ યજમાન. રેડી, અને સ્પોરોઝોઆમાં પ્રજનન કેવી રીતે થાય? સ્પોરોઝોઆમાં પ્રજનન બીજાણુ નિર્માણ અને બહુભાજન દ્વારા થાય. બહુભાજન અને બીજાણુ નિર્માણ દ્વારા સ્પોરોઝોઆમાં પ્રજનન જોવા મળે છે. રેડી, તો આ તમારું પ્રોટિસ્ટા પૂરું થઈ ગયું. આપણે પહેલાના વિડીયોની અંદર આપણે મોનેરા સૃષ્ટિ સુધી જોયું હતું. આ વિડીયોની અંદર આપણે આખું પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈ લીધું છે. હવેના વિડીયોની અંદર આપણે ફૂગ અને વાયરસ જોઈ લેશું, એટલે આખું ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. ઓકે, થેન્ક યુ.